આપણી સહિયારી YouTube ચેનલ એવી ગવર્નમેન્ટ જોબ અપડેટ્સમાં તો મિત્રો વિદ્યાસહાયક ઉમેદવારો દ્વારા અવારનવાર ટ્વીટ કરવામાં આવે છે અને તમામ ઉમેદવારો તેમને રીટ્વીટ પણ કરે છે તો તેમનો ખૂબ જ ધન્યવાદ કે જેઓ રીટ્વીટ કરે છે સારી સારી કોમેન્ટ કરે છે જેથી કરીને ઉમેદવારોને ન્યાય મળે તેમના એક સપોર્ટ રૂપ તરીકે જે કોમેન્ટ કરે છે તેમને ખૂબ જ ધન્યવાદ કહી શકીએ મિત્રો અહીં ટ્વીટ જોઈ શકો છો અહીં રીટ્વીટ જોઈ શકો છો કે આ ભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે મહેકમ મુજબ 5,360ની ભરતી આપવામાં આવે સાહેબસિંહને નમ્ર અરજી છે કે બેરોજગાર ઉમેદવારોને રોજગારી મળી રહે તેમ તેવો નિર્ણય કરવા વિનંતી તો જે ઉમેદવારો અત્યારે હાલ 2600ની ભરતી છે એમાં જ જગ્યા વધે અને મહેકમ મુજબ ભરતી થાય તેવી તમામ ઉમેદવારોની આશાઓ છે હાલ હજી કોઈ નિર્ણય આવ્યો નથી ઘણા ટાઈમથી ઉમેદવારો આવેદનપત્રો તાલુકા લેવલે જિલ્લા લેવલે તમામ જગ્યાએ ઉમેદવારોએ ખૂબ જ મહેનત કરી છે બહેનો પોતાના નાના નાના બાળકો સાથે પણ મેદાનમાં ઉતરી ચૂક્યા હતા તમને ખબર જ હશે યુવરાજસિંહ પણ મેદાનમાં આવ્યા હતા તે પણ તમે જોયું જ હશે બધી જ વસ્તુ પરંતુ હજી પણ કોઈ નિર્ણય આવ્યો નથી તો ઉમેદવારો ખૂબ જ નારાજ છે કે કઈ સરકાર યોગ્ય નિર્ણય લે છે વિદ્યાસહાયક ભરતીમાં પૂર્ણ મહેકમ 12,500 આપી બેરોજગારોને ન્યાય આપો કોઈપણ રીતે જગ્યા વધે તેવી આશા છે 12,500 અથવા તો 5,360 જેટલી ગમે તે જગ્યા પણ સરકાર કોઈ યોગ્ય નિર્ણય લે બંનેમાંથી તો જેથી કરીને બેરોજગાર જે વિદ્યાસહાયક ઉમેદવારો છે તેઓને ન્યાય મળી રહે મિત્રો તમારું શું કહેવું છે જો તમે સંપૂર્ણપણે વિડીયો જોતા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો બેલ આઇકોન પ્રેસ કરી નાખો ઘણા ઉમેદવારો કહી રહ્યા છે કે નોટિફિકેશન ભાઈ મળતી નથી તો તમે બેલ આઇકોન પ્રેસ કરી દો અને ઓલનું જે હશે નોટિફિકેશન તે ઓન કરી દેજો જેથી કરીને હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળશે મિત્રો નવા હોય તો જરૂરથી તમામ વિદ્યાસહાયક ઉમેદવારો સુધી વિડીયોને શેર કરો બસ એટલું જ કહેવું છે કે વધુને વધુ સપોર્ટ કરો જેથી કરીને તમામ વિદ્યાસહાયક ઉમેદવારોને આપણે ન્યાય અપાવી શકીએ મળીએ આપણે હવે નવા વિડીયોમાં